આ તરફ જામનગરમાં વિક્રમ માડમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી, જેમાં રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં કર્મચારીઓની ભરતીમાં થયેલા ગોટાળાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરાઈ હતી. વારંવાર પેપર ફૂટવા, વારંવાર પરીક્ષાઓ રદ કરવી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા, અને જો કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે તો એક જ કહે છે કે તમે રાજનીતિ કરો છો. શા માટે ભાઈ અમને રાજનીતિનો મોકો આપો છો? અમે રાજનીતિ કરતા જ નથી. આ બાળકો છે, એ ગુજરાતનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, અને અમે પણ સમાજની સાથે સંકળાયેલા છીએ. હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યારે બરબાદ થતું હોય, 6 લાખ ઉપર વિદ્યાર્થીઓએ જ્યારે એક્ઝામ આપી હોય અને એના ભવિષ્યનું કોઈ ઠેકાણું ન હોય, આજે જુવાન દીકરીઓ અત્યારે ગાંધીનગરની અંદર છોકરાઓની સાથે કપે કપા મિલાવીને, સરકારે વિચાર કર્યો છે કે આ દીકરીઓ આખી રાતભર આંદોલન કરશે, 2 દિવસ 4 દિવસ આંદોલન કરશે તો શું થશે? શા માટે સરકાર જીદ કરે છે? શા માટે એમની પાસે વાતો નથી કરતી અને વાર્તાથી એમનું નિરાકરણ આવવું જોઈએ? હું વિશ્વાસ સાથે કહું છું કે જ્યારે જ્યારે, ચાહે નવનિર્માણનું આંદોલન હોય કે બીજા કોઈ આંદોલન હોય, સરકારે આકર ઝૂકવું પડશે. આપના માધ્યમથી હું સરકાર સુધી અવાજ પહોંચાડવા માગું છું કે કોઈ પણ જાતના અહમનો પ્રશ્ન લઈ આવ્યા વિના આ વિદ્યાર્થીઓ જોડે વાત કરીને આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવો.